બોરિસ જોન્સને પોતાની પાર્ટીમાં તેમના વિરુદ્ધ ઉઠેલા સૂર બાદ રાજીનામું આપ્યું. ઋષિ સુનક અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવેદના રાજીનામા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ રાજીનામું આપ્યું, જે બાદ પાર્ટીના પ્રેશરમાં આવી જોન્સને પણ રાજીનામું આપવું પડ્યું છે. જો કે ઓક્ટોબરમાં નવા પ્રધાનમંત્રી ચૂંટાય ત્યાં સુધી બોરિસ જોન્સને જ કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે ચાર્જ સંભાળશે. ત્યારે ભારતીય મૂળના ઋષિ સુનકનું બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે તેમનું નામ હાલમાં મોખરે ચાલી રહ્યું છે. ઋષિ સુનક બોરિસ કેબિનેટમાં નાણામંત્રી હતા. બોરિસ જોન્સન સાથેના વિવાદને કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઋષિ સુનકના માતા પિતા મૂળ ભારતીય છે, જોકે તેમનો જન્મ ઇંગ્લેન્ડના સાઉથ હેપ્ટનમાં થયો હતો. ઋષિ સુનકના પિતા ડોક્ટર છે, જ્યારે તેમના માતા મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તેમના ત્રણ ભાઈ બહેન છે, જેમાં ઋષિ સૌથી મોટા છે. સુનકના દાદા દાદી ભારતની આઝાદી પહેલા પંજાબ પ્રાંતમાં રહેતા હતા, જો કે 60ના દશકમાં પરિવાર બ્રિટનમાં રહેવા માટે આવ્યો હતો. ઋષિ સુનકનો અભ્યાસ તેમણે વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી છે, જે બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો અને પછી તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી હાંસલ કરી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમની મિત્રતા ઇન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા સાથે થઈ, જે બાદ 2009માં બંને લગ્ન કરી લીધા. ઋષિ સુનકની બે દીકરી છે, જેમનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે. 2015માં ઋષિ સુનક નોર્થ યોર્કશાયરની રિચમોન્ડ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. તે સમયે બ્રેક્ઝિટનું સમર્થન કરવા બદલ તેમનું પાર્ટીમાં કદ વધ્યું. 2017ની ચૂંટણીમાં ફરી એકવાર ઋષિ જીત્યા ને 2019થી 2020 સુધી તેમણે ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળ્યો. બોરિસ જોન્સન સરકારમાં પણ તેઓ લોકપ્રિય હતા, કેમ કે સરકારની પ્રેસ બ્રીફિંગમાં મોટે ભાગે તેઓ સરકારનો ચહેરો બનતા હતા. કોરોના કાળમાં બ્રિટનમાં લાખો લોકો મરી રહ્યા હતા, જેના કારણે દેશ આર્થિક સંકટમાં આવે તેવી પરિસ્થિતિ હતી. જો કે ઋષિ સુનકે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે ખૂબ જોર લગાવ્યું. કોરોનામાં ભાંગી પડેલી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની ઋષિએ 10,000 કરોડની સહાય પેકેજ પણ આપ્યું. ભારત માટે ઋષિ સુનકના વિચાર સકારાત્મક છે. હાલમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ભારતમાં અવસરોની કોઈ કમી નથી, દુનિયા ભારત તરફ એક આશાની નજરથી જોઈ રહી છે. તેવામાં ભારતને નજરઅંદાજ કરવું એ બ્રિટનની મોટી ભૂલ હોઈ શકે, એટલે ભારત સાથે સંબંધો મજબૂત કરવા પડશે અને તેવું કામ પણ કરવું પડશે. બંને દેશો વચ્ચે બરાબરની પાર્ટનરશિપ હોવી જોઈએ. અમારું ધ્યાન એ વાત પર હોવું જોઈએ કે બ્રિટન આવનારા ભારતીયોનું જીવન કેવી રીતે સરળ બનાવી શકે. જો કદાચ ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બનશે તો આવું પ્રથમવાર થશે કે કોઈ ભારતીય મૂળના વ્યક્તિ બ્રિટનના પ્રધાનમંત્રી બનશે. સાથે ક્ષણ ભારત માટે કોઈ ગૌરવથી ઓછી નહીં હોય, કેમ કે સુનકના પ્રધાનમંત્રી બનવાથી બંને દેશના સંબંધ વધારે મજબૂત થશે. આવી જ રસપ્રદ વાતોને જાણવા માટે જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા. નમસ્કાર.